ત્યારે અંદરની ગિલ્ટ આપણને દાદ દેવા માટે પ્રેરે છે. બાકી કાલે સવારે આના ઉપર અમલ કોઈ નથી કરવાનો. હાલરડા ગાઈને જેમને સુવાડ્યા હોય એને એલાર્મ મૂકીને ઉઠાડવાની તૈયારી કેવળ માં જ કરી શકે, ને એ પણ પાછી બાળકના ભવિષ્યની ચિંતાને નામે. એ ભવિષ્ય તો પાછું હજુ સાવ અસ્પષ્ટ જ છે બાળકને માટે પણ અને માની સામે પણ. એટલે ક્યારેક તો એમ લાગે કે આ કોકના છે ને તમારે ઘેર આપ્યા છે કે તમારા પોતાના છે. બાળકો સાથે આપણે જ આપણા જ બાળકો સાથે જે રીતે કામ પાડીએ છીએ, કેટલી બધી માતાઓ આમ સુપર મોમની જેમ સવારથી મેદાને પડે છે, 6:30-7 વાગ્યામાં છોકરાને લઈ જઈને ટેનિસ કોર્ટ પર નાખે ને ત્યાંથી ઉપાડીને સ્વિમિંગ પૂલમાં નાખે ને અડધો ભીજાયો હોય ત્યાંથી ઉપાડીને કરાટેમાં મૂકી આવે ને. એક બાળક છે એને કેટલું બધું બનવાનું છે. બે બે એવા મા બાપ કે જેમનું કુલ ટોટલ 90% માર્ક નથી આવ્યું, એ પેલા બાળકને 80% માટે લડે છે. દુર્દશા છે. અને આ વેકેશન તો એવો અદ્ભુત સમય છે જે બાળકને માટે જ માત્ર નથી, બાળકની સાથે મા બાપે આનંદવાનો સમય છે આ વેકેશન. તમારે તમારી વ્યસ્તતામાંથી જે સમય આપવાનો છે બાળકને, એનું નામ છે આ વેકેશન. વેકેશન પણ એનું ટાઈમ ટેબલ ન બનાવી દેવાય કે આ છોકરો આ રજામાં શું કરશે. રજા તો એની મજાનો વિષય નહીં, તમે બધા એ મજા કરી છે. રમેશ પારેખનું સુંદર ગીત છે, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હવે કાતરિયા રહ્યા નહીં ઘરમાં, કાતરિયામાં બેસીને બાળપણને ઉત્તમ રીતે આનંદ્યું હોય માળિયામાં પોતાના મામા ફોઈના ભાઈઓ બહેનોએ ભેગા થઈને, એવા કેટલા બધા અહીંયા બેઠા હશે. અને એ લોકો પોતાના બાળક સાથે જે રીતે એમના બાળકના રૂમમાં એમણે બધું વસાવી લીધું છે, નથી એક પોતે એમાં સમય આપતા અને એને કારણે બાળકની આંખમાં વિસ્મય નથી. કવિતા એ આનંદ તો કરાવે જ, પણ થોડીક ચિંતન તરફ પણ આપણી નજર કેળવે. એવો જ એક અનાયાસ સરસ શુભારંભ થયો અને એનું ખૂબ આનંદ છે. ત્યારે રહીશભાઈએ જ્ઞાની વ્યક્તિઓ અને જે મહેનત મજદૂરી કરે છે વેદની સાથે પ્રસ્વેદને એણે બહુ સુંદર મૂક્યો છે. એટલા પૂરતું મને મસ્ત હબીબ સાહેબનું એક કબર મુક્તક કહેવાનું મન થાય છે. એમણે એવું કહ્યું હતું કે જિંદગીભર જેણે મજદૂરી કરી, જિંદગીભર જેણે મજદૂરી કરી તે જ અહીં સૂતો છે ગેમલ ચાવડો, નામ પર પોતાના ખુદ કરતો ગયો માત્ર કોદાળી ને જૂનો પાવડો. આ રીતે ગુજરાતી ગઝલ એ માત્ર મનોરંજન નથી, એમાં ઘણા બધા રંગો પણ છે. અને હસતા હસાવતા પણ જિંદગીની સચ્ચાઈઓની વાત આ કાવ્ય સ્વરૂપ કરે છે. ત્યારે એક એવા શાયરને સાદર આમંત્રણ આપવું છે કે જેણે ગુજરાતી ગઝલ એની સરળ બાની અને વિશિષ્ટ રજૂઆતથી મુશાયરાઓ ઉપર સંમોહનની અસર ઊભી કરી છે. એમની પાસે જે અવાજ છે એ અવાજ માટે તો મોટાભાગનાની તૃષા હોય એવા એ શાયર છે. ખાસ આપણી વચ્ચે વડોદરાથી ઉપસ્થિત છે જનાબ ખલીલ ધનતેજવી સાહેબ. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. અહીંયા હમણાં ગુજરાતીની વાત થઈ નરેન્દ્ર, અને હમણાં પેલા ઈટીવી વાળા બી આવ્યા હતા, અને જે લોકો ગુજરાતી ભાષાની ચિંતા કરે છે એ ઢોંગ કરે છે, અથવા એ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું કે મારા બાળકો હવે ગુજરાતી નથી બોલતા, એમ કહેવામાં ગર્વ અનુભવતા હોય. બાકી ગુજરાતીનો છોકરું ગુજરાતી ન બોલે એ બને જ નહીં. અને છતાંય જો તમારે ગુજરાતી ભાષા જીવતી રાખવી હોય તો તમે કવિઓ અને કલાકારોનો સાચવો, એ તમારી ભાષાને સાચવશે. કારણ કે તમારા બાળકોને ગુજરાતી પાસે આવવાના બે વિકલ્પો છે. એક નાટક, ઇંગ્લિશ અંગ્રેજી મીડિયમવાળા છોકરાઓ નાટક જુએ છે ગુજરાતી, અંગ્રેજી મીડિયમવાળા છોકરા મુશાયરામાં પણ આવે છે. આ બે વિકલ્પો છે ગુજરાતી ભાષાના સંપર્કમાં આવવા માટે. એટલે તમારે મુશાયરાને નાટક બંનેને સાચવવા પડશે, કવિ અને કલાકારને સાચવવા પડશે. બાકી ખોટી ખોટી બૂમ ના પાડશો ગુજરાતી શું થશે? તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું.
તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું, મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું, મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું, અને તું આ દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે, તું મારામાં ઉતર, હું સાતમાં પાતાળ જેવો છું. વાહ. આ દરિયાના ઊંડાણો માપવાનું, આ દરિયાના ઊંડાણો માપવાનું, તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું, મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું, અને આ દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે, તું મારામાં ઉતર, હું સાતમાં પાતાળ જેવો છું, હું સાતમાં પાતાળ જેવો છું. અને ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં ભોગવવાતો રહ્યો, ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં ભોગવવાતો રહ્યો, અને તારું હસવું એ તારી આદત હતી, ને હું હમસતો મનમાં મૂંઝાતો રહ્યો. ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં ભોગવવાતો રહ્યો, અને તારું હસવું એ તારી આદત હતી, ને હું હમસતો મનમાં મૂંઝાતો રહ્યો. અને પરસેવાની વાત હમણાં રહીશભાઈએ કરી છે કે મજદૂર પેલો ગાડું ખેંચે છે, એની વાત કે મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો. મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો, તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાંય ભીંજાતો રહ્યો. તમને ચોમાસું રહ્યો. મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો, તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાંય ભીંજાતો રહ્યો, હું તો તડકામાંય ભીંજાતો રહ્યો. અને હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું, હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું, શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું, હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું, શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું, ને આપ તો આખું જીવન સાવ સળંગ જીવી ગયા, હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું, હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું, શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું, અને આપ તો આખું જીવન સાવ સળંગ જીવી ગયા, હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું, હું એક જિંદગી 10-12 વખત જવા. અને સવાલો આપણે કરીએ, જવાબો મેળવી લઈએ, સવાલો આપ લે કરીએ, જવાબો મેળવી લઈએ, તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ, સવાલો આપ લે કરીએ, જવાબો મેળવી લઈએ, તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ, તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યા છે, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ, તમારા હોય શંકા તો હિસાબો મેળવી લઈએ, તમારા સ્મિત સામે સવાલો આપણે કરીએ, જવાબો મેળવી લઈએ, તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ, તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યા છે, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ. અને પછી મુક્ત એક બે ગઝલ કે ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, આ વાર્તા માંડી છે, પછી એમ થયું, પછી ને પછી એવું થયું, ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી, ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી, ને પછી એવું થયું કે બંને સ્વપ્નમાં મળ્યા. આ રીતે બીજે તો કેમ મળવાની આઝાદી હતી, ને પછી એવું થયું, ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી, ને પછી એવું થયું કે બંને સ્વપ્નમાં મળ્યા, ને પછી એવું થયું કે બંને સ્વપ્નમાં મળ્યા, આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી, ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી, ને પછી એવું થયું કે બંને સ્વપ્નમાં મળ્યા, આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી, અને હાર પહેરાવા જતાં ઓચિંતી આંખ ઉગડી ગઈ, ને પછી સ્વપ્નાએ કીધું ઊંઘ ટકલાદી હતી, હાર પહેરાવા જતાં ઓચિંતી આંખ ઉગડી ગઈ,
ને પછી સ્વપ્નાએ કીધું ઊંઘ તકલાદી હતી ને ત્યાં દીવો ઓલવાયો પાછો, અને આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર. આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર, ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી. આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર, ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી, અને હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે. હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રખ પકડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રખ પકડતા આવડી ગયું છે. ને બધા ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે. ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. ને હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી, આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી. મને પાણીના પટપોટાને અડતા આવડી ગયું છે. હવે આનાથી નાજુક સ્પર્શ, હવે આનાથી નાજુક સ્પર્શ. હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રખ પકડતા આવડી ગયું છે. હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી. મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું છે. ને હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવે. હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રખ પકડતા આવડી ગયું છે. અને હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી. મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું છે. અને હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. હવે નાગની વાત હવે એક તરફ છે નોળિયો, બીજી તરફ ભુજંગ છે. એક તરફ છે નોળિયો, બીજી તરફ ભુજંગ છે. અને બંને વચ્ચે બે સગા ભાઈની માફક જંગ છે. એક તરફ છે નોળિયો, બીજી તરફ ભુજંગ છે. બંને વચ્ચે બે સગા ભાઈની માફક જંગ છે. અને માફિયાઓને ઘરે પહોંચીને પોલીસ દંગ છે. સંતની પધરામણી થઈ છે અને ત્યાં સત્સંગ છે. એક તરફ છે નોળિયો, બીજી તરફ ભુજંગ છે. બંને વચ્ચે બે સગા ભાઈની માફક જંગ છે. અને માફિયાઓના ઘરે પહોંચીને પોલીસ દંગ છે. સંતની પધરામણી થઈ છે ને ત્યાં સત્સંગ છે. ને લીલો પરચમ કેસરી ઝંડો અને ધોળી ધજા, લીલો પરચમ કેસરી ઝંડો અને ધોળી ધજા. સૌના પડછાએ જુઓ એ સૌનો કાળો રંગ છે. લીલો પરચમ કેસરી ઝંડો અને ધોળી ધજા. સૌના પડછાએ જુઓ એ સૌનો કાળો રંગ છે. અને સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? સુખ ચેન કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે, અસર ક્યાંથી લાવશો? સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે, અસર ક્યાંથી લાવશો? અને બંગલો તો ઓછા વર્તે ગમે ત્યાં મળી જશે. સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે, અસર ક્યાંથી લાવશો? બંગલો તો ઓછા વર્તે ગમે ત્યાં મળી જશે. ઘર ઘર કહી શકાય, ઘર ક્યાંથી લાવશો? બંગલો તો ઓછા વર્તે ગમે ત્યાં મળી જશે. ઘર ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો? અને શંકરની જેમ નાગને મફલર કરી શકો, શંકરની જેમ નાગને મફલર કરી શકો, પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? શંકરની જેમ નાગને મફલર કરી શકો, પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. આ બધાને જ વાંધો છે કે હું જીવી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો. ને હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્ન નથી, તો પછી સમજાવ કે હું સી રીતે તૂટી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો. ને હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્ન નથી, તો પછી સમજાવ કે હું સી રીતે તૂટી ગયો. અને કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર, કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો. મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો. અને
તારી સામે જે દિવસ